ખબરોમાં બને રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કમોસમી વરસાદને કારણે ફરી એક વખત ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. શિયાળુ પાકની અંદર દ્રશ્યોમાં જોઈ શકાય છે, જસદણ તાલુકાની અંદર અનેક ગામડાઓની અંદર વરસાદ પડતા જીરુનો જે ઉભો પાક છે તેની અંદર નુકસાન થયું છે. પેલા ચોમાસુ પાકની અંદર નુકસાન થયું હતું, હવે શિયાળુ પાકમાં પણ કમોસમી વરસાદ સતત વરસી રહ્યો છે. ગઈકાલે વરસાદ પડ્યો હતો જેના કારણે નુકસાન થયું છે. સીધા જ આપણે ખેડૂતો સાથે વાત કરીશું. શું નુકસાન થયું છે ફરી એક વખત? નુકસાન માં તો જો માંડવી પલ્લી છે બરોબર, માંડવી ત્રણીસ વરસાદ પડ્યો છે, માંડવી તારાજી થઈ ગઈ બરોબર. કપાસમાં ગુલાબી ઈળ આવી ગઈ બરોબર. અને વારે વારે સરકાર અમારી પાસે હાથ બાર કાઢવે, 5000 રૂપિયાનો ખર્ચો કરાવે અને 15 દિવસ લાઈનમાં રાખે, તો કોઈ જાતનું વળતર તો આપતા નથી. ગઈકાલે વરસાદથી શું નુકસાન થયું? નુકસાન તો જો આ જીરું બગડી જાય બરોબર, ઠંડુ પાણી પડે એટલે આ 3 દિવસ પછી આ બધું જીરું સુકાઈ જાય, શેણામાં ખાર ધોવાઈ જાય, આ નુકસાન બધું. બીજા કયા કયા પાકને નુકસાન છે અને ગઈકાલે કેટલો વરસાદ પડ્યો? 1.5 થી 1.25 ઇંચ વરસાદ પડ્યો છે અને ઘઉંના પાકમાં નુકસાન થયું છે. ઘઉં પીળા પડી જશે આટલું નુકસાન થયું છે. જીરું ઉભું સુકાઈ જશે, ચણામાં ખાર ધોવાઈ જશે, એના કારણે સુકારો આવે, આટલા પ્રશ્નો છે. ચોક્કસ શું નુકસાન થયું છે તમારા વિસ્તારની અંદર અને કયા કયા ગામમાં નુકસાન છે? અમારે આજુબાજુના તમામ ગામમાં વરસાદ પડ્યો કાલે, જસ્તન લગી બધા વિસ્તારની અંદર, અને જીરું કપાસ ઘઉં શેણા બધે પાકને નુકસાન તો મોટે પાયે થવાનું છે. અને વારાઘડિયા સરકાર વીમા કંપનીની વાતો કરે કે વીમો અપાયશું, ઓલું અપાયશું, 13,000 ને બદલે 4,000 કરી આવે અને ફોર્મ ભરાવ્યા રાખે ને વારાઘડીએ હો રૂપિયા મહિનામાં 2 વાર ફોર્મ ભરવાના. અમારે લાઈનમાં રહેવું, ખેતી કામ કરવું કે એની લાઈન ધોળવું, કાંકે જસતણે જાઓ, પણે જાઓ, કાગળિયામાંથી જ નવરા નથી થવા દેતા. આ હું સરકારને કાગળિયા કરીને ભેગા કરવા છે વારાઘડી. પાક વીમો મળ્યો છે અત્યાર સુધી? અત્યાર સુધીમાં કાંઈ 1 રૂપિયો નથી મળ્યો. જ્યારે આની પહેલા જ્યારે સરકારે એમ કીધું કે પાક વીમાની રકમ તાત્કાલિક જમા કરવામાં આવશે, તાત્કાલિક બદલે 2 મહિના થયા, હજી કોઈ ક્યાંય એક પાંચસી આપતું નથી. શું નુકસાન થયું શિયાળુ પાકને? શું નુકસાન પાકમાં? તો જીરું ઘઉં ચણા બધાને નુકસાન પૂરેપૂરું છે. વરસાદને હિસાબે કોઈ વસ્તુ થતી નથી. આ કપાસમાં લાલીળું આવી ગઈ, તો કપાસની અંદર અત્યારે ઉપાડી નાખવામાં આવે છે, એનો કોઈ ઉપજમાં આવ્યું નથી. નુકસાન પૂરેપૂરું છે. પાકમાં સૌથી વધારે નુકસાન છે જીરામાં, વધારે વધુમાં વધુ જીરું અને ચણાનું અત્યારે હાવ ફેલ થઈ જવાનું છે. કયા કયા ગામમાં? આજુબાજુના ગામના નામ? ઘણા ગામની અંદર છે ફેલ છે, અમારા ગામમાં છે, આજુબાજુના ગામની અંદર છે, નુકસાની પૂરેપૂરી છે અને વળતર કોઈ જાતનું સરકાર આપી શકતા નથી. જસદણ ગોંડલ જામકંડોણા જે સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ભારે વરસાદને લઈને ગઈકાલે જે વરસાદ પડ્યો તો જીરુનો પાક છે તે બતાવવાનો અહીંયા પ્રયાસ કરીશું. ફરી એક વખત જે ચોમાસામાં નુકસાન થયું હતું, ફરી એક વખત શિયાળુ પાકમાં પણ આ રીતે જીરુના પાકમાં નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. જસદણ તાલુકાના 8 થી 10 ગામો છે ત્યાં વરસાદ પડતાની સાથે જ ખેડૂતોની ફરી એક વખત માઠી બેઠી હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે. કુદરત જે કહી શકાય કે કુદરતી પ્રકોપ વારંવાર ખેડૂતો પર જોવા મળી રહ્યો છે. આ પહેલા પણ જે ચોમાસુ પાક તૈયાર પાકની અંદર કપાસ મગફળીના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું ત્યારે હવે જીરું અને ચણાના પાકમાં તથા અન્ય શિયાળુ પાક છે તેની અંદર પણ વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, જસદણ વિસ્તાર.